Number three, number four, how to behave with your brothers and sisters. કેવા દિવસો આવ્યા છે તમારા ભાઈ બહેન સાથે પણ તમારે કેવી રીતે રહેવું. જો કે આફ્ટર 20 યર્સ મને નથી લાગતું કે મારે મારા 5 સ્ટારમાં આ 4th સ્ટાર બોલવો પડશે, કારણ કે અમે બે અમારું એક. હવે એક હોય અને આગળ બ્રધર નો હોય, પાછળ સિસ્ટર ના. મને તો લાગે છે ડિક્શનરી માંથી બધા શબ્દ નીકળી જવાના, કાકા મામા માસી હોય તો ને, જે બોલવાનું જ નથી તો બોલવાનું નથી તો લખવાનું શા માટે, ફુવા ફૈબા રહેશે ખરું, રહેશે ખરું. જયારે એક જ થઈ ગયું છે, પેલા સૂત્ર હતું અમે બે અમારા બે, હવે સૂત્ર વન ઇઝ ફાઇવ, અમે બે અમારા એક. જેને છે હજી છે ત્યાં સુધી સાંભળો, બ્રધર્સ અને સિસ્ટર્સ ની સાથેના તમારા સંબંધોમાં હવે સ્વાર્થ કેન્દ્રમાં આવી ગયું, રાઈટ. ભાઈ વચ્ચે હવે સ્વાર્થ મુખ્ય છે. તમારો નાનો ભાઈ કદાચ મુશ્કેલીમાં મુકાયો હોય, સાંભળજો કાન ખોલીને, અને તમે મોટા છો, તમે 50 લાખનો છરી પડતો સંઘ કાઢવાનું નક્કી કર્યું છે, અને તમારો નાનો ભાઈ 50 લાખનું દેવાળું ફૂકી દીધું છે. મારે તમને પૂછવું છે, 50 લાખનો છરી પડતો સંઘ કાઢવાનો કે તમારા નાના ભાઈના 50 લાખનું દેવું તમારે ચૂકતે કર્યા, શું કરવું? મારા સાહેબ એ ફૂલો પર ફૂલો કરતો, આપણે એને આપતા, અમારે કઈ ધરમ બરમ નહીં કરવાનો. કાન ખોલીને સાંભળી લો, તમારા ભાઈનું દેવું તમે ચૂકવો એ સૌથી મોટો ધર્મ છે. સંકડવો એ ધર્મ, ઉપદાન કરાવવા એ ધર્મ, નવાનું કરાવી એ ધર્મ, તમારા પરિવાર તમારા સગાવાળાના દેવા ચૂકતે કરો એ ધર્મ નહીં. કેપી સંઘવીએ જયારે માલગામ થી રાણકપુર નો 18 દિવસ નો છરી પાડતો સંઘ કાઢ્યો ને, પૂછો કલ્પેશભાઈ ને, એની પહેલા માલગામમાં પોતાના માલગામ નામના ગામમાં જેટલા પણ જૈનો રહેતા હતા ગામમાં, એમના જેટલા પણ દેવા હતા બધાના દેવા એને ચૂકતા કરી દીધા. રાણકપુર નો સંઘ આજે પણ યાદ એટલા માટે છે, કારણ એમાં રોજ 50 આઈટમ ખાવાની બનતી હતી, એટલા માટે નહીં. આ માણસે પોતાના સગાવાળાના દેવા દૂર કર્યા, આ માણસે પોતાના કુટુંબના દેવા દૂર કર્યા, આ માણસે પોતાના ગામમાં જે રહેતા હતા બધાના દેવા દૂર કર્યા, અને પછી જયારે એક સંઘ ચલાયો, આ ધર્મ નહીં. તમારો ભાઈ મુશ્કેલીમાં મુકાય ત્યારે તમે વ્યાજે પૈસા આપો, શરમ ના આવે, અને મહિનો થાય ત્યારે તમે વ્યાજના પૈસાની ઉઘરાણી કરો. એક માના એક જ પેટમાંથી તમે બેઉ જણા જન્મેલા, બંને જો આમને સામે ઉભા રહેતા હો ત્યારે તમારી માં એવો વિચાર આવી જતો હશે, આની જગ્યાએ દીકરાને જન્મ આપવા કરતા એક પથરાને જન્મ આપ્યો હોત ને, તો એ પથરો પણ કપડા ધોવા માટે. જેવું ભાઈઓ એવું બહેનો સાથે છે. રક્ષાબંધન આવે છે ને નેક્સ્ટ સન્ડે, બેન પણ રાખડી એવી જ બાંધશે, કેવી? જેવું કવર, તમે જોયું જેવું કવર એવો ચાંગલો, શરમ ના આવે. ભાઈ અને બહેન જેવા નિર્મળ સંબંધો આ દુનિયામાં કોઈના નથી, કોઈ. અને આજે વ્યવહાર થઈ ગયો છે, ભાઈએ બેનને ત્યાં જઈ આવવાનું, આપીને આવતા રહેવાનું. ભલા માણસ, આપણે ત્યાં તો હકીકતમાં રક્ષાબંધન જેવું તહેવાર જ નથી, આપણે ત્યાં પર્વ હોય તો કયો છે, ભાઈ બીજ. બેસતા વર્ષના બીજા દિવસે ભગવાન મહાવીર મોક્ષમાં ગયા પછી નંદીવર્ધને આખા દિવસનો કારતક સુધી એકમના ઉપવાસ કર્યો, ભાઈના નિર્વાણના સમાચાર સાંભળીને, અને એને પારણું કરાવવા માટે બહેન પોતાના રાજ્યમાંથી આવી ભાઈને પોતાના ઘરે લઈ ગઈ, પ્રેમથી નવડાવી ધોવડાવી, સારા કપડાં પહેરાવી, અને પોતાના હાથે બહેન ભાઈને જમાડે છે. એ દિવસથી આપણે ત્યાં ભાઈ બીજની શરૂઆત. તમને રહસ્ય કહું, ભાઈએ બહેનના ઘરે એટલા માટે જવાનું છે, બહેનના ઘરમાં બહેન સુખી તો છે, કોઈ તકલીફ તો નથી. બહેન ક્યારે પોતાના ઘરની વાત પોતાના ઘરે નથી કરતી, ભાઈના ઘરે. એટલે પોતાની બહેન જો દુઃખી હોય ને તો એવી રીતના આ પર્વના માધ્યમે કવર આપી દે કે જેથી બહેનનો સંસાર સુખેથી આગળ. આ જોવા માટે જવાનું છે, તમે વ્યવહાર કરી દીધા,
હજાર, 2000, 5000, 10000 જેવી જેની શક્તિ ખબર આપીને છૂટા થઈ જાઓ. અને બેન પણ હવે હવે સ્વાર્થમય થતી ગઈ છે. એ જુએ છે બે ભાઈ માંથી કયો ભાઈ તગડો છે એને બરાબર સાચવો.